જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ વિવિધ પ્રશ્નો મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. જૂનાગઢ વડાલ બાયપાસ રોડ પર ખેડૂતોના ખેતરે જવાના રસ્તા બંધ કરેલ છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતું હોવાથી ખેતી પાકને નુકસાન થાય છે. તાત્કાલિક પોલીસ બંદોબસ્ત રાખી યોગ્ય કાર્યવાહી કરવાની અને જૂનાગઢ તાલુકાના બગડુથી પ્રભાતપુર ગામ સુધી રસ્તો બનાવવામાં ખેડૂતોના ખેતર સંપાદન કરેલ છે તે જગ્યા પર પેશકદમી થઈ ગઈ છે. આ પેશકદમી હટાવવા માટે મામલતદારે આદેશ કરેલ હોવા છતાં હજુ સુધી દબાણ દૂર કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત ખેડૂતોના વિવિધ મુદ્દે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવવાની કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે. જૂનાગઢ તાલુકાના વડાલ, સુખપુર, સરગવાડા, ગલિયાવાડા આ ગામોની અંદર જે ખેતર છે એ ખેતરની અંદર બાયપાસને નવો બનવાને કારણે પાણી ભરાય છે. ખેડૂતોના રસ્તા પણ બંધ થઈ ગયા છે. આ માટે ખેડૂતોના ખેતરની અંદર જે પાક વાવેતર થાય એ બળી જાય અને વાવેતર ન થઈ શકે એવી સ્થિતિ મૂકવામાં આવી છે. આની અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી આજની સુધી કામગીરી ન થતાં ના છૂટકે આજે આવેદનપત્ર આપી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી આ હુકમનો અમલ થવો જોઈએ અને ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. ખેતીની અંદર જે વાવેતર ના થાય, ખેડૂતોની આજીવિકા લૂંટવાઈ જાય એવી સ્થિતિ પેદા થાય ત્યારે તાત્કાલિક અસરથી હુકમ થવા જોઈએ અને તાત્કાલિક જે ખેડૂતોનો અવરોધ છે પાણીનો એ તાત્કાલિક ખુલ્લો થાય અને એની કેનાલ જે નાખવાની છે એના ભૂંગળા નાખવાના છે તાત્કાલિક નખાય અને રસ્તા ખુલ્લા થાય એવી પણ માંગ કરવામાં આવી છે. જૂનાગઢ તાલુકાના બગડુ અને પ્રભાતપુર સાકરાબદર રોડ જે છે એ રોડની અંદર પણ ઘણા બધા ખેડૂતોને પાણી નિકાલ ન થવાને કારણે ખેતરની અંદર પાક પકવી શકતા નથી. તાત્કાલિક અસરથી મામલતદારશ્રીનો હુકમનો અમલ થાય અને ત્યાં પણ પોલીસ પાર્ટી રાખી અને જે તે બંધ કર્યું છે તાત્કાલિક ખુલ્લું થાય એવી માગણી આજે કલેક્ટર પાસે કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી ખેડૂતોને ન્યાય મળે અને અમારી રજૂઆત છે એને ધ્યાનમાં રાખી અને પાણીના જે નિકાલ બંધ થયા એ બંધ નિકાલ ખોલવામાં આવે તેવી માગણી આજે કરવામાં આવી છે.